હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોઈ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે મકાઈના લોટનું ખીચું બનાવીને બતાવી રહી છું. તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં. અહીંયા મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી છે. કઢાઈમાં આપણે 2-3 ચમચા તેલ ગરમ કરવા માટે મૂકીશું. બને તો તમે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરજો. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન જીરું નાખીશું, 8-10 લીલો લીમડો, ઝીણું સમારેલું લસણ નાખીશું. અહીંયા મેં 4-5 કળી ઝીણી સમારીને લીધી છે. રાઈ, જીરું, લસણ અને લીલો લીમડો નાખ્યા બાદ 1-2 મિનિટ માટે આપણે એને સાતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં 1-2 ચમચા લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ નાખીશું. પેસ્ટ નાખ્યા બાદ સાતળી લેવાની છે. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરીશું અને 1/4 કપ છાશ નાખીશું. અને 1/2 કપ પાણી નાખીશું. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ચમચું લાલ મરચું, લીલા મરચાં લીધા છે એ પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આ પાણીને આપણે સરસ ઉકળવા દેવાનું છે. પાણી એટલે આપણે આ છાશ ને બધું જે નાખ્યું છે ને, આ મિક્સર સારી રીતે ઉકળે ત્યાં સુધી તમારે એને રાહ જોવાની છે. તમે જોઈ શકો છો આપણું મિક્સર સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે એમાં ગેસ પહેલાં આપણે સ્લો કરીશું, ત્યારબાદ મકાઈનો લોટ નાખવાનો છે. અહીંયા મેં 1 કપ મકાઈનો લોટ લીધો છે. મકાઈનો લોટ નાખ્યા બાદ મિત્રો, તમારે વેલણની મદદથી આ રીતે હલાવવાનું છે. મિત્રો, આ મકાઈનું ખીચું સાબરકાંઠામાં ઘણું સરસ મળે છે. ત્યાં જાઓ તો જરૂર ટ્રાય કરજો, પણ એ પહેલાં તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે એને 5-10 મિનિટ માટે કવર કરીને મૂકવાનું છે. કઢાઈને ઢાંકીને 5-10 મિનિટ માટે આપણે રહેવા દઈશું. તમે વચ્ચે વચ્ચે ચેક પણ કરી શકો છો. તો 10 મિનિટ થઈ ગઈ છે. મકાઈનું ખીચું આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપરથી જેના સમારેલા લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું. મિત્રો, હવે મકાઈનું ખીચું તો તૈયાર થઈ ગયું છે, પણ આ કેવી રીતે સર્વ કરવાનું એ હું તમને બતાવી રહી છું. ખીચું ઉપર આપણે આ રીતે સિંગતેલ નાખીશું અને ઉપરથી આ રીતે અથાણાંનો મસાલો નાખવાનો. આહા, ખાવાની તો એવી મજા આવશે ને મિત્રો. ગરમા ગરમ આ મકાઈનું ખીચું તમે ખાજો, મજા આવી જશે. મકાઈના લોટનું ખીચું ખાવા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું.
ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.